દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘાએ કરી મહેર, સુરતમાં સાંબેલા ધાર, સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, વલસાડમાં વરસી રહ્યો અનરાધાર, નવસારી થયું જળબંબાકાર, નદીઓ બની તોફાની, દરિયો બન્યો ગાંડો તૂર, ક્યાંક તૂટી સડક, ક્યાંક ડૂબી ગયા પુલ, પાણી પાણી થયું ગુજરાત, ચો તરફ મેઘ મલ્હાર. નમસ્કાર, વીટીવી વિશેષમાં આપની સાથે હું છું જયેશ ચૌધરી. વિશેષમાં વાત આજે મેઘરાજાની. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆત સુરતથી કરીએ. સુરત સિટી ઓફ સન કહેવાતું આ શહેર અત્યારે પાણીમાં ગળાડૂબ છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદના કારણે કેટલાક લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તો નદીઓ પાણીથી છલોછલ બની ગઈ છે. ઘર ડૂબ્યા, રસ્તા ડૂબ્યા, ગામ ડૂબ્યું, પોલીસ સ્ટેશન પણ ડૂબ્યું, ફસાઈ ગયા વાહનો અને ફસાઈ ગઈ જિંદગી. વરસાદના કારણે સુરત શહેર અને જિલ્લામાં કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. લોકો માત્ર વાહનો જ નહીં, જિંદગીની ગાડીને પણ ધક્કો મારીને ચલાવી રહ્યા છે. જો કે આ સ્થિતિ માટે વરસાદને જવાબદાર ગણાવવાનું વધુ પડતું છે, કારણ કે હજુ તો આ શરૂઆત છે અને ગુજરાતના મહાનગરમાં એક એવા સુરતની આ સ્થિતિ છે. લાખો રૂપિયાના વાહનો પાણીમાં બરબાદ થઈ રહ્યા છે. રસ્તા પર બસ અને ટ્રક જેવા વાહનો ફસાયા છે. રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને દિવાલ ધરાશાયી થાય છે. આ બધા સુધી બરાબર હતું. સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ રહી છે. આ સુરતના જીઆઈડીસી વિસ્તારનું પોલીસ સ્ટેશન, અહીં ફરિયાદ નોંધાવી હોય તો લોકોને લગભગ તરીને જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકોની અવર જવર માટે બનાવવામાં આવેલા અંડરપાસ પાણીથી ભરાઈ ગયા છે. પોતાના વાહનોને ધક્કા મારવાની ફરજ લોકોને પડી રહી છે. વાત સુરત જિલ્લાની કરીએ તો જિલ્લાની અંબિકા, પૂર્ણા, ઓલન જેવી નદીઓ બે કાંઠે વહી રહી છે. ઓલન નદીમાં આવેલા ઘોડાપુરના કારણે મહુવારિયા ગામેથી આસપાસના ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. હું માસી સદાથી કોલેજ કરું છું, કાથોલ કોલેજમાં. તો મારે ઘરે જવું છે. બંને બ્રિજ પર પાણી ચડી ગયું છે, તો જ્યારે પાણી ખતમ થશે, બ્રિજ પર ઓછું થઈ જશે, ત્યારે હું ઘરે પહોંચી શકીશ. પરિસ્થિતિ ગઈકાલથી આવો જ, રસ્તો બંધ જ છે બધું. અહીંયાથી 7-8 ગામ જવાય, બુવારી સુધી જવાય, તે બહુ 15 કિલોમીટર ફરીને જવું પડે એવું છે. સ્કૂલના છોકરાઓ આ બધા અહીંયા હાજર છે. સ્કૂલના છોકરાઓ એ લોકોની રજા પડે છે. અહીંયાથી જવાતું નથી 2 દિવસથી. દૂધ ભરવાવાળા છે, એ લોકોનું દૂધવાળું બી ભરવા નથી જવાતું. 2 દિવસથી દૂધ બગડે છે ખેડ. આ તરફ બારડોલી નજીક આવેલું રાયમ ગામ ટાપુમાં ફેરવાઈ ગયું. રાયમ ગામથી માંડવી તરફના રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા. ગામમાં પ્રવેશવા માટે લોકોને ઘૂંટણથી વધુ પાણીમાં થઈને પસાર થવાની ફરજ પડી છે.
વરસાદ પડવાના કારણે પ્રકૃતિ પ્રેમીઓ મોજમાં આવી ગયા છે. અંબિકા નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. લોકોએ દસમસતા પાણીના પ્રવાહને નિહાળવાની મોજ પણ માણી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વાત કરીએ નવસારીની, તો નવસારીમાં મેઘરાજાની અપાર કૃપા વરસી રહી છે. નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાઈ છે, પરંતુ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નદી બે કાંઠે વહી રહી છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, અડધું મકાન પાણીમાં ગરકાવ છે, વાહનો ડૂબવાના આરે છે. આ સ્થિતિ છે નવસારીની. નવસારીને મેઘરાજાએ પાણી પાણી કરી દીધું છે. વરસાદથી ક્યાંક મહેર અને ક્યાંક કહેર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં નવા નીર આવ્યા છે. નવસારીની અંબિકા નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. લોકો નદીના અધસ્મસતા પ્રવાહને જોવા માટે ઉમટી રહ્યા છે, તો વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. વરસાદી માહોલમાં ખાસ કરીને નવસારી જિલ્લાના નવસારી તાલુકો અને જલાલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ત્યાં થોડીક સમસ્યાઓ છે. ખાસ કરીને નવસારી તાલુકો જે છે એમાં 10-1 ઇંચ વરસાદ પડ્યો છે, અને એ જ રીતે જલાલપુરમાં પણ એટલો વરસાદ પડ્યો છે. એના કારણે ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર જે છે ત્યાં અમુક જગ્યાએ પાણી ભરાયા છે. જલાલપુરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે નવસારી અને ગણદેવીને જોડતા રસ્તાને અસર પહોંચી છે. મોટાથી લઈને નાના વાહનોની અવર જવર બંધ થઈ છે. નવાગામ પાસેના ખેતરના પાણી માર્ગો પર આવી જતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. બીજી તરફ ગણદેવીના ધમડાછા ગામનો બ્રિજ પાણીમાં ડૂબતા 26 જેટલા ગામોમાં પાણી ભરાઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. નવસારીમાં અનેક સ્થળે લોકોના લગભગ અડધા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહનો પાણીમાં ડૂબેલા છે. કાલિયાવાડી, વિજલપુર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. રાતે 12 વાગ્યાથી પાણી ચાલુ છે. અત્યારે બી પાણી ભરી ગયેલું છે. રહેવા માટે દિક્કત થોડી છે, પણ કર બીજું હું. તમને કોઈએ જાણ કરી હતી પાણી ભરાઈ રહ્યું છે, બહાર નીકળી જાવ? આવ્યો તો આવેલા કોઈ પોલીસ વાળા જેવા આવેલા, પાણી ભરાઈ ગયું હોય તો બહાર નીકળી જાવ, અંદર નહીં રહેવાનું એમ કીધેલા એ. પણ પછી બધા બહાર નીકળી ગયેલા છે. એવો તો લગભગ સવારે 6 વાગે લગી ત્યારે ડિલિવરી બેરી લઈને અમે કાર ના કર્યો કો, બહુ કોશિશ કરી પણ અમને કોઈ સગવટ આપતા નતા. અમે આંગણવાડીમાં અમે સરપંચને બોલાવીને અમે ચાવી લઈને અમે ખોલાવીને ડિલિવરી બેરીને લાયા. એટલે ખાવાની બી અમારે સગવટ નતી, એટલે ખાવાની બી સરપંચને અમને આપી. આ તરફ ગણદેવી શહેરના બેંગણિયા નદી પરનો બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે, તો નદી કાંઠે આવેલા કાલિયારી ગામના 80 ઘરમાં પાણી ભરાઈ જતા આસપાસના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. જલાલપુર તાલુકાને પણ મેઘરાજા ખમરોડી રહ્યા છે. બિલીમોરામાં માછીવાડના મકાનો પર પાણી ફરી વળ્યા છે. અંબિકા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા નીચાણવાળા 26 જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તો NDRFની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો મેઘ મહેરના સમાચાર યથાવત રાખીશું, રોકાઈશું એક બ્રેક માટે. મેઘ છેલ્લા કેટલાક સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ પર મેઘો મહેરબાન થયો છે. જૂનાગઢ, ગીર, અમરેલી સહિતના વિસ્તારમાં શ્રીકાર વરસાદથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. સૌરાષ્ટ્ર પર વરસી મેઘાની કૃપા. પાણી પાણી થયું સોરઠ. વરસાદમાં ભીંજાય દેવભૂમિ.
સૌરાષ્ટ્રવાસીઓને દિવસોથી તરસાવી રહેલ મેઘરાજા આખરે રીઝ્યા ખરા. સૌરાષ્ટ્ર અમરેલીથી લઈ જૂનાગઢ અને જામનગરથી લઈ દ્વારકા સુધી મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચી અને કરી દીધું પાણી પાણી. ગામની શેરીઓમાં નદીઓ વહી રહી છે, ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. નજર કરો ત્યાં સુધી બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદે જગતના તાતને ખુશખુશાલ કરી દીધો છે, પરંતુ કેટલાક સ્થળે સ્થિતિ વિકટ બની છે. સરકારના વિકાસના પોકળ દાવાઓને વરસાદે એક રાતમાં ધોઈ નાખ્યા છે. ગીર ગઢડાના સણોસરી ગામના દ્રશ્યો છે. ગામને શહેર સાથે જોડતો એકમાત્ર પુલ વરસાદમાં ધોવાઈ ગયો. કેટલાક લોકો સામેના કાંઠે ફસાઈ ગયા. ધસમસતા પાણી વચ્ચેથી તેમને કાઢવા માટે દોરડાનો સહારો લેવો પડ્યો. તો દરિયાકાંઠાના કેટલાક ગામોને વરસાદે બાંધમાં લીધા. સોમનાથના દરિયાઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગામની શેરીઓમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને કારણે દરિયામાં 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. જૂનાગઢના ગિરનાર પર મેઘરાજાએ જળાભિષેક કર્યો તો નયન રમ્ય દ્રશ્યો સર્જાય. ગિરનારના પગથિયા પર પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો. ઉપરથી વહી રહેલ વરસાદના પાણીના કારણે વહેતા ધોધને જોવાનો આનંદ પ્રવાસીઓએ પણ માણ્યો. તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વાહનો પાણીમાં ફસાયા. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું. અમરેલી જિલ્લાના 7 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના સાવરકુંડલા, બાબરા અને બગસરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. જિલ્લાની નદીઓમાં નવા પાણી આવતા નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં બુધવારની રાત દરમિયાન પડેલા વરસાદથી શહેર થંભી ગયું છે. માત્ર 3 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી થઈ ગયું છે. આ દ્રશ્યો છે શિક્ષિત નગરી કહેવાતા વડોદરા શહેરના. રસ્તાઓ પાણીથી તરબોળ છે. બાળકો પાણીમાં થઈને શાળાએ જઈ રહ્યા છે. રાહદારીઓ પણ પાણીમાં વાહન ચલાવવા માટે મજબૂર છે. વરસાદના પાણી લોકોની દુકાનના પગથિયા સુધી પહોંચી ગયા છે અને આ દ્રશ્યો શહેરના પોશ વિસ્તારના છે. બુધવારની રાત્રે પડેલા માત્ર 3 ઇંચ વરસાદે આ શહેરની સ્થિતિ કંઈક આવી બનાવી દીધી. આ પાણીમાં જુઓ ને, કોઈ જાતનું કશું પ્લાનિંગ વગરનું કામકાજ છે. વેહિકલો આવવા જવાની કેટલી તકલીફ પડે. આ ગાડી બંધ થઈ ગઈ, કોઈ કારીગર જ નથી મળતો. વડોદરા શહેર અને જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાએ મહેર કરી છે. ગતરાતથી સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના માંડવી, ન્યાય મંદિર, રાવપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા, જેને કારણે જનજીવન પર અસર પડી. આ વિસ્તારમાં છે ને કિલોમીટર લગીને પાણી અમારા ભરાયેલા છે. તો સહેલજી ટાઉનશીપ રોડ કહેવાય છે અને આ છે ને અહીંયા આગળ એટલું પાણી ભરાય છે કે ના પૂછો વાત. એનું આપણે તંત્રએ કશું ધ્યાન બહુ રાખ્યું નથી ખાસ કરીને. એટલે ખાડા બહુ છે ને, જે ટેકરાવાળા વિસ્તારમાંથી બધું પાણી આવે છે ને બધું આ બાજુ જ આવી જાય છે સીધું ડાયરેક્ટ. વડોદરાને માત્ર એક રાતના વરસાદે જ પાણી પાણી કરી દીધું, જેને લઈને નાગરિકોમાં ભયનો માહોલ છે. હજુ સમગ્ર ચોમાસું બાકી છે. આવા સંજોગોમાં વધુ વરસાદ પડ્યો તો શું હાલત થશે તે ચિંતા વડોદરા વાસીઓને સતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, ભરૂચ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. વલસાડમાં પહેલા પણ કહેર વેરી ચૂકેલો વરસાદ ફરી શરૂ થતા તંત્ર
સાબદુ થઈ ગયું છે. ઘરનો સામાન ટેબલ કે ખુરશી પર ખડકવાની ફરજ પડી છે. બેડ પરના ગાદલા પ્લાસ્ટિકથી કવર કરવાની ફરજ પડી છે. ઘરમાં પાણી લાવવા માટે ચાલુ કરવામાં આવતા પંપ આજે ઘરમાંથી પાણી કાઢવા માટે કામમાં લેવામાં આવી રહ્યા છે. દ્રશ્યો છે તાપી જિલ્લાના. તાપી જિલ્લામાં વ્યારામાં મુશળધાર વરસાદે મુશ્કેલી સર્જી. વ્યારામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ઘરમાં બે બે ફૂટ જેટલું પાણી આવી જતા લોકોને પંપ મૂકી પાણી કાઢવાની ફરજ પડી. પીઓટુ કાનપુરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ઘૂસી ગયું છે. તો બીજી તરફ ઓલણ ખાડીમાં જળ સપાટી વધતા 10 જેટલા ગામને અસર પડી. પંચોલ અને અંતાપુર રોડ પરનો કોઝવે ડૂબી જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી નાળાઓ છલકાઈ ગયા. ઔરંગા નદીમાં ઘોડાપુર આવવાના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરાયા હતા. વલસાડમાં આ પહેલા પણ ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. તે ઉપરાંત છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે એનડીઆરએફની ટીમો પણ એલર્ટ થઈ ગઈ છે. તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી એનડીઆરએફની વધુ 3 ટીમ વલસાડ મોકલાઈ છે. 35 સદસ્ય જો એનડીઆરએફ 6 એનડીઆરએફ કે ઓર જરૂરત વડોદરા સે આઈ હુએ હૈ ઓર યહાં પર જગહ જગહ પાણીયા ભર ગયા હૈ તો સભી જગહ હમ લોગ તકરીબન 3 જગહ ડિપ્લાઈ હો રખે હૈ કશ્મીરાપુરા મે જો હૈ પાણી સમાઈ ગયા તો લોગો કો હમ લોગ બતા રહે હૈ કે આપ લોગ સુરક્ષિત સ્થાન કે લિયે તૈયાર હો જાઈએ તાકી આપકો સુરક્ષિત સ્થાન પર પહોંચાયા જા સકે ઓર જો ભી સામાન હૈ આપ થોડા ક્લોઝ કર લે. વલસાડના તિથલ રોડ પર આવેલ સુલભ અપાર્ટમેન્ટ અને આરએમ પાર્ક અપાર્ટમેન્ટની નીચેથી પસાર થતી ગટર લાઇનમાં વરસાદને કારણે ભૂવો પડ્યો. ભૂવો પડવાની વાત સામે આવતા જ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગટરમાં વહેતા પાણીના ભારે પ્રવાહને કારણે આ બિલ્ડિંગોને ભારે નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે. તો માટી સરકવાના કારણે બિલ્ડિંગ નમી પણ શકે છે. જો કે ભૂવો પડતા જ હાલ બંને બિલ્ડિંગના રહીશોને બિલ્ડર દ્વારા અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયા છે. આ છે ને તે એક વરસાદી પાણીના નિકાલ માટેની ગટર છે જે અમારા કમ્પાઉન્ડની અંદરથી જઈ રહી છે. એટલે એ જે સ્લેબ તૂટી ગયો છે એને લઈને કદાચ અહીંયા કોઈ બિલ્ડિંગ નમી જાય, બેસી જાય એવું થાય એને માટે અમે અત્યારે અહીંયાથી લોકોનું સ્થળાંતર કરાવીને અમારી બીજી વિંગ જે છે, ડી વિંગ છે, સી વિંગ છે, એમાં બધાને શિફ્ટ કર્યા છે અને ત્યાં એ લોકોની જમવાની વ્યવસ્થા કરી છે. આ આરએમ પાર્ક અને સુલભ ડેની વચ્ચે જે સ્પેસ છે એમાં બહુ મોટો ખાડો પડ્યો છે અને એ ખરેખર અમારી ત્યાં નીચેથી ગટર જાય છે અને એ ગટરનો બધો ધોવાઈ ગયું છે. કેટલા ફ્લેટ ખાલી કરાયા? આરએમ પાર્કમાં બી ખાલી કરાવે છે અને અમને બી કહી દીધું છે. અમારે એક એકને એપાર્ટમેન્ટના સ્પેર પ્લાન ખાલી કરવા કહ્યું. અત્યારે સ્થિતિ અંડર કંટ્રોલ છે. આપણે ખાલી સલામતીના ભાગરૂપે લોકોને સ્થળાંતર કરાવ્યા છે. બાજુમાં જ બિલ્ડિંગના ફ્લેટ્સ ખોલાવી નાખ્યા છે બિલ્ડરને જ કહીને અને ત્યાં આપણે બધી વ્યવસ્થા કરાવી આપી છે અને લોકો પેનિક ના થાય એટલા માટે આપણે શાંતિથી એ લોકોની સાથે વાતચીત કરી અને સ્થળાંતર કરી. માટીનો બહુ ભાગ ધસી પડ્યો છે કે હજી બધું જોવાઈ રહ્યું? ના, હજી બધું અંડર કંટ્રોલ છે એટલે એવું કંઈ કોઈ પ્રોબ્લેમ. વલસાડમાં આ પહેલા રવિવારની રાત અને સોમવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ અને આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ઉમરગામમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એકાદ દિવસનો વિરામ લીધા બાદ વલસાડમાં ફરી વરસાદનું મંડાણ થયું છે. ત્યારે કલેક્ટરે પણ લોકોને સાવચેત રહેવા અને દરિયા કિનારા તરફ નહીં જવાની સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ,